નમસ્તે બાળકો, આજે આપણે જવાબ આપતું મશીન બનાવતા શીખીશું. તેના માટે જરૂરી સાધન સામગ્રી: એક જાડું હાર્ડબોર્ડ, રંગીન કાગળ, સેલોટેપ, બેટરી, એલઈડી, સ્ક્રુડ્રાઈવર, વાયર અને ખાણા પાડવા માટે પરિકર. તો ચાલો આપણે જવાબ આપતું મશીન બનાવતા શીખીએ. તો સૌપ્રથમ તમારે જાડું હાર્ડબોર્ડ લેવાનું, એના ઉપર રંગીન કાગળ ચોંટાડી અને તમારે એક લાઈનમાં પ્રશ્નો લખવાના. આ લાઈનમાં મેં બધા પ્રશ્નો લખ્યા છે. સામેની લાઈનમાં એના જવાબો લખ્યા છે, આડા અવડા છે, સીધા નથી, આડા અવડા છે. પ્રશ્ન અને જવાબ બંનેની લાઈનમાં તમે જોઈ શકો છો, અહીંયા મેં હોલ કરી દીધા છે. ત્યાં આપણે સ્ક્રૂ ફિટ કરી દઈશું. દરેક પ્રશ્ન અને જવાબમાં સ્ક્રૂ એક એક ફિટ કરી દઈશું અને પછી પ્રશ્નનો સાચો જવાબ હોય એની સાથે વાયર જોડી લઈશું. સમજો કે ચોરસની પરિમિતિ, તો આપણને ખબર છે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. તો આપણે અહીંયાથી વાયર અહીંયા જોડીશું, આનો વાયર અહીંયા જોડીશું, એ આપણે પાછળના ભાગે જોડાણ કરવાનું છે, એ પણ આપણે જોડાણ કરતા શીખીશું. તો ચાલો સૌ પ્રથમ આપણે સ્ક્રૂ લગાવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણે દરેક પ્રશ્ન આગળ અને તેના જવાબ આગળ પણ સ્ક્રૂ લગાવી દીધા છે અને અહીંયા એક એલઈડી પણ લગાવી દીધી છે મેં. એલઈડી પણ તમે જોઈ શકો છો કે લગાવી દીધી છે. હવે આપણે તારનું જોડાણ કરશું. આપણને ખબર છે કે ચોરસની પરિમિતિ એનો સાચો જવાબ છે 4 ગુણ્યા લંબાઈ. તો દરેક પ્રશ્નના સાચા જવાબ સાથે તારનું જોડાણ કરી દઈશું. તો ચાલો આપણે જોડાણ પણ કરી લઈએ. આપણને ખબર છે કે પહેલો તાર ક્યાં જોડવાનો છે, તો કે ત્રીજા નંબર સાથે, એનો સાચો જવાબ છે. તો આ રીતે આપણે તારનું જોડાણ પણ કરી લઈશું. તો દરેક સાચા જવાબ સામે આપણે જોડાણ કરશું. આ રીતે બધા પ્રશ્નોના જવાબનું તમે પ્રશ્ન અને તેના જવાબ તારથી જોડી દેજો. તો ચાલો આપણે જોડી દઈએ તારથી. અહીંયા આપણે પ્રશ્નના સાચા જવાબ સામે વાયર જોડી દીધા છે, જે તમે જોઈ શકો છો, અને બેટરીનું પણ જોડાણ કરી દીધું છે. બેટરી કઈ રીતે જોડવી એ જોઈ લો તમે. આપણે એલઈડી જોડી હતી. એલઈડીનો જે પોઝિટિવ હોય એટલે કે તંતુ, એ બેટરીના તંતુ સાથે જોડવાનું. એલઈડીનો જે તંતુ છે એ બેટરીના તંતુ સાથે જોડશું અને બેટરીના રૂંધ્રુ સાથે આપણે એક વાયર જોડી દઈશું અને એને ખીલી લગાવી દઈશું. તમારી જોડે આ રીતની ક્લિપ ના હોય તો વાયર જોડી અને વાયરને આગળ ખીલી લગાવી દેજો. અને એ જ રીતે એલઈડીનો જે રૂંધ્રુ છે એને પણ વાયર લગાવી દઈશું અને આગળ ખીલી લગાવી દઈશું. તો ચાલો આ રીતનું પરિપથનું જોડાણ કરી દેજો. આપણું જવાબ આપતું મશીન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ચકાસી પણ લઈએ. આપણે મશીનમાં પ્રશ્ન સામે ખીલી રાખીશું. અહીંયા મેં પ્રશ્ન ઉપર ખીલી મૂકી છે. હવે આપણે એનો જવાબ ચેક કરીશું. જો સાચો જવાબ હશે તો લાઈક થશે અને જો ખોટો જવાબ હશે તો લાઈક થશે નહીં. આપણને ખબર છે કે ચોરસની પરિમિતિ, તો કે 4 ગુણ્યા લંબાઈ. તો ચાલો આપણે ચેક કરીએ. પહેલા જવાબ ઉપર મેં મૂક્યું તો લાઈક થાય નહીં, એનો મતલબ એ જવાબ ખોટો છે.
બીજો પણ ખોટો જવાબ છે. હવે ત્રીજો જુઓ તમે. લાઈક થઈ તો આપણે શું સમજવાનું કે આ જવાબ સાચો છે. જવાબ સાચો છે. હવે આપણે બીજો પ્રશ્ન ચેક કરીએ. ચોરસનું ક્ષેત્રફળ, તો ચાલો આ જવાબ એનું નથી, આ પણ નથી, આ પણ નથી. જુઓ તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર મૂકીએ અને વારા ફરતી આપણે ચેક કરશું કયો જવાબ સાચો છે. તો જુઓ તમે, લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ કાઉન્સમાં. તો આ જવાબ સાચો છે. આપણે બીજા પણ ચેક કરીએ લાઈક થાય છે કે નહીં. આ રીતે તમે ગમે તેના ઉપર મૂકશો પણ લાઈક ચાલુ થશે નહીં, કારણ કે આ બધા એના સાચા જવાબ નથી. આ રીતે આપણે જવાબ આપતું મશીન તૈયાર કરી શકીએ આપણી જાતે. અને આ રીતે તમે પ્રશ્નોની જુદી જુદી સ્લીપો પણ બનાવી શકો. અહીંયા ગણિતના છે, મેં અહીંયા જીકેના લીધા છે, તો આ રીતે મૂકી દેવાનું અને આપણે ચેક કરવાનું કે ગુજરાત રાજ્ય છે અહીંયા અને એનું પાટનગર છે. તો આપણને ખબર છે કે ગુજરાતનું પાટનગર. પણ આજ બીજી કીટ બનાવતી વખતે એટલું ધ્યાન રાખજો કે તમે જે રીતે જોડાણ કર્યું છે વાયરનું, અહીંયા પ્રથમ સાથે ત્રીજાનું હતું, તો પ્રથમનો જવાબ ત્રીજો જ આવવો જોઈએ, નહીંતર આપણું મશીન કામ કરશે નહીં. તો ચાલો આપણે આ પણ ચેક કરી લઈએ. જુઓ ગુજરાતનું પાટનગર, ગાંધીનગર. આ રીતે તમે દરેક વિષયની બનાવી શકો. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે.